ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર હું રાજુભાઈ જાંબુચા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક સરસ મજાના ટોપિક તરફ આગળ વધવાનું છે આજે આપણે ધોરણ નવ દસ એન સી પાઠ્યપુસ્તક આધારિત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ભણવાનો છે આ વિષયમાં આજે આપણે એક સરસ મજાનો ટૉપિક જે તમે થંબેલમાં જોયો હશે તેની વિશે આપણે ચર્ચા કરવાની છે આ ચર્ચા કરતાં પહેલાં આજે આપણે આપણી વિડીયોની શરૂઆત એક વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકથી કરીએ આ મહાન વૈજ્ઞાનિક છે તેણે શેની શોધ કરી હતી તેનો જન્મ ક્યાં થયો હતો તેની ચર્ચા કર્યા બાદ આપણે આપણા ટોપિક તરફ આગળ વધીએ તો જોઈએ આજના મહાન વૈજ્ઞાનિક કોણ છે આજના મહાન વૈજ્ઞાનિક છે ગેલેલિયો ગેલેલી તમે બધાએ નામ સાંભળ્યું હશે ગેલેલિયો ગેલેલી અહીંયા તેનું ચિત્ર તમને સ્પષ્ટ દેખાડેલું છે હવે તેણે જોઈએ તેનો જન્મ ક્યાં થયો ગેલેલિયો ગેલેલીનો જન્મ પંદર ફેબ્રુઆરી પંદરસો ચોસઠના રોજ ઇટાલીના પીસા શહેરમાં થયો હતો આ મહાન વૈજ્ઞાનિકનો જન્મ ઇટાલીના પીસા શહેરમાં થયો હતો ત્યારબાદ તેની શોધની વાત કરીએ તો ગેલેલિયો ગેલેલિયોએ છે સોળસો ને ચાલીસની આસપાસ તેમણે પ્રથમ લોલકવાળી ઘડિયાળની શોધ કરી હતી જે આપણને બધાને ખ્યાલ છે લોલકવાળી ઘડિયાળની શોધ કોણે કરી હતી તો આ જે મહાન વૈજ્ઞાનિક છે ગેલેલિયો ગેલેલી તેણે તેની શોધ કરી હતી આ ઉપરાંત આ મહાનવૈજ્ઞાનિક છે તેણે પોતાના બનાવેલા ટેલિસ્કોપની મદદથી શનિ તથા શુક્ર ગ્રહના નિરીક્ષણ દ્વારા ગેલલીઓએ તર્ક આપ્યો કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે નહીં કે પૃથ્વીની આસપાસ આ મહાનવૈજ્ઞાનિકે એ સ્પષ્ટ સમજાવી દીધું હતું કે આપણી જે પૃથ્વી છે અને આપણા જે સૂર્યમંડળના જે બધા ગ્રહો છે તે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે નહીં કે પૃથ્વીની આસપાસ પહેલાં એવી માન્યતા હતી કે પૃથ્વીની આસપાસ બધા ગ્રહો અને સૂર્ય પરિભ્રમણ કરે છે પરંતુ આ મહાન વૈજ્ઞાનિક છે તેણે આ માન્યતા ખોટી સાબિત કરી ત્યારબાદ ગેલેલીઓએ લોલકના નિયમો આપ્યા હતા અને થર્મોમીટરની શોધ પણ ગેલેલીઓ ગેલેલીએ કરી હતી બરાબર છે તો આ હતા આપણા મહાન વૈજ્ઞાનિક ગેલેલીઓ ગેલેલી હવે મહાન વૈજ્ઞાનિક વિશે વાત પૂરી થઈ ગયા બાદ આપણો જે આજનો જે ટોપિક છે જે તમે થમ્બેલમાં જોયો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ આજનો આપણો આ ટોપિક છે ધોરણ નવ યુનિટ વન દ્રવ્યની મુખ્ય અવસ્થાઓ ધોરણ નવમાં યુનિટ વનમાં સરસ મજાનો ટોપિક છે દ્રવ્યની મુખ્ય અવસ્થાઓ આ અવસ્થાઓ આપણે શીખવાની છે તો તેમાં સૌથી પહેલું દ્રવ્ય કોને કહેવાય તે ખ્યાલ હોવો જોઈએ આપણે પહેલો વિડિયો હતો તેમાં અણુ પરમાણુ વિશે માહિતી મેળવી હતી તત્વ વિશે માહિતી હતી પદાર્થ વિશે માહિતી મેળવી હતી જો તમે અમારો એ વિડિયો ન જોયો હોય તો યુટ્યુબ ચેનલમાં છે ભારત પાઠશાળા ચર્ચ સર્ચ કરી અને તમે અમારો વિડિયો જોઈ શકો છો દ્રવ્ય દ્રવ્ય અણુ અને પરમાણુનો બનેલો હોય છે અને આ અણુ અને પરમાણુથી તત્વ બને છે અને આ તત્વમાંથી પદાર્થ બને છે અને આ પદાર્થ છે તે દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ પામે છે હવે આ દ્રવ્ય છે એની મુખ્યત્વે ત્રણ અવસ્થાઓ છે દ્રવ્યની મુખ્યત્વે કેટલી અવસ્થાઓ છે દ્રવ્યની મુખ્યત્વે ત્રણ અવસ્થાઓ છે એમાં સૌથી પહેલી અવસ્થાની વાત કરીએ તો દ્રવ્યની ઘન અવસ્થા બીજી છે પ્રવાહી અવસ્થા અને ત્રીજી છે વાયુ અવસ્થા તમે ત્રણેય વિશે નામ સાંભળ્યું હશે પરંતુ ધોરણ નવના વિદ્યાર્થી તરીકે આપણે પરીક્ષામાં પૂછાય તો કેવા મુદ્દા લખવા બરાબર તે આપણે સમજવાનું છે ઉપરાંત તેની આકૃતિ કેવી હોય તે સમજવાનું છે બરાબર એમાં સૌથી પહેલી અવસ્થાની વાત કરીએ દ્રવ્યની ઘન અવસ્થા તો તમે આકૃતિમાં જોઈ શકો છો આ છે દ્રવ્યની ઘન અવસ્થાનું એક સરસ મજાનું ઉદાહરણ છે બરફ તમે બરફના અણુઓ છે એ જોયા છે આમ તો જોયા ન હોય પરંતુ ચોપડીમાં ક્યાંક તેની આકૃતિ આપેલી હોય તો હંમેશા યાદ રાખો એ બરફનો છે આ ઘન સ્વરૂપે તમને દેખાડેલો છે તો આ બરફની અંદર રહેલા જે નાના નાના અણુઓ છે જે તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે તે નજીક નજીક ગોઠવાયેલા હોય છે અને આ નજીક નજીક ગોઠવાયેલા હોવાને કારણે ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે સમજાય છે તો આ હતી દ્રવ્યની ઘન અવસ્થા ત્યારબાદ દ્રવ્યની બીજી અવસ્થા છે પ્રવાહી અવસ્થા કઈ છે પ્રવાહી અવસ્થા તો પ્રવાહી અવસ્થા વિશે આપણને ખ્યાલ છે કે પ્રવાહી અવસ્થામાં આપણને સૌથી પહેલું ઉદાહરણ શું આવે મગજમાં આપણા પાણી શું આવશે પાણી તો અહીંયા તમને પાણીની આકૃતિ આપેલી છે આ પાણી છે તેની અંદર રહેલા અણુઓ છે તે ઘન અવસ્થાની સાપેક્ષમાં થોડાક દૂર હોય છે કેવા હોય છે થોડાક દૂર હોય છે અને આ જે પાણી અવસ્થા છે એટલે કે પ્રવાહી અવસ્થા છે તેને નિશ્ચિત આકાર હોતો નથી પરંતુ ચોક્કસ કદ હોય છે આકાર હોતો નથી પરંતુ ચોક્કસ શું હોય છે કદ પ્રવાહીને જે પાત્રમાં તમે ભરો તેવો તે આકાર ધારણ કરે છે તો આ હતી દ્રવ્યની પ્રવાહી અવસ્થા અને દ્રવ્યની છેલ્લી અવસ્થા એટલે કે વાયુ અવસ્થા તો તમે આકૃતિમાં જોઈ શકો છો આ છે વાયુ શું છે વાયુ વાયુની તમને આકૃતિ અહીંયા દર્શાવેલી છે અહીંયા આકાશમાં એટલે કે વાદળ સ્વરૂપે દર્શાવેલું છે આકાશ અને આકાશમાં તો શું હોય આપણને બધાને ખ્યાલ છે હવા અને અહીંયા છે તમને હવાના અણુઓ દર્શાવેલા છે કે છે જે છૂટા છૂટા દર્શાવેલા છે કોની સાપેક્ષમાં ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં જે વાયુ છે એના અણુઓ છે તે જુદા જુદા હોય છે બરાબર છે માટે વાયુને ચોક્કસ આકાર કે ચોક્કસ કદ કંઈ પણ હોતું નથી તો આ હતી દ્રવ્યની મુખ્યત્વે ત્રણ અવસ્થા દ્રવ્યની ઘન અવસ્થા દ્રવ્યની પ્રવાહી અવસ્થા અને દ્રવ્યની વાયુ અવસ્થા આ પાઠ તમારે સમજવો હોય તો આજે જ અમારી ભારત પાઠશાળા એપ્લિકેશન છે એ આજે જ ડાઉનલોડ કરો અને અમારી આ ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત